નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે દોઢ મહિનાથી પણ વધુ સમયથી ચીન અને ભારતની સરહદ પર જે રીતે ઘર્ષણ થયું છે સામસામે ચીની સૈનિક અને ભારતીય સેના આવી ગઈ હતી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચી ગયા હતા તેવામાં જે ચીનની ચાલાકી છે તેને મૂં તોડ જવાબ આપવા માટે ઓગણસાઠ જેટલી એપ પણ બંધ કરી દેવામાં આવી હતી કહેવાતું હતું કે તેનાથી ચીનને આર્થિક નુકસાન ખૂબ મોટું થયું છે પરંતુ ચીનની જે પ્રોડક્ટ છે જે ભારતના બજારોમાં ખૂબ જ ધૂમ વેચાણ કરે છે તે છે ચીની ટોઈઝ ચીની ટોઈઝ જે છે તેને ઇન્ડિયામાં ખૂબ મોટું માર્કેટ પેદા કર્યું છે અને આજે પણ ભારતીય બજારોમાં જોવા જઈએ તો ચીની પ્રોડક્ટ ખૂબ વેચાણ કરી રહ્યા છે પરંતુ હવે ચીનને તકલીફ થઈ શકે છે ચીન આ મામલે પણ હવે નિરાશ થઈ શકે છે અને ચીનને આ મામલે પણ આર્થિક નુકસાન થઈ શકે છે ગુજરાતના રાજકોટમાં હવે રમકડા બનવાની પણ શરૂઆત થઈ ગઈ છે પહેલાં જ્યાં નાના રમકડાં બનતા હતા હવે મોટા રમકડાની ઉત્પાદન પણ શરૂ કરવામાં આવ્યું છે અને ચીનના માર્કેટને ટક્કર આપશે રાજકોટનું રમકડા બજાર ઘડિયાળો જેનાથી બનતી હતી તે મશીનનો ઉપયોગ કરીને હવે રાજકોટના વેપારીઓએ રમકડા બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને આ રમકડા ચીન કરતાં પણ પચીસ ટકા ઓછા ભાવે મળશે અને તેની ગુણવત્તા પણ ચીન કરતાં સારી હશે તેવું રાજકોટના વેપારીઓનું કહેવું છે બજારોમાં હાલ રમકડાની વાત કરીએ તો ચીન જ નંબર વન પર આવે છે ચીન સારા સારા સુંદર આકર્ષક રમકડા બનાવતું હતું પરંતુ હવે રાજકોટના જે ઉત્પાદકો છે તેમને પણ દાવો કર્યો છે કે તે ચીન કરતાં સારા અને ટકાઉ અને સુંદર રમકડા બનાવી શકે છે અને તેમને પ્રોડક્શન પણ શરૂ કરી દીધું છે ચીનની જે લડાઈ છે ભારત અને ચીનની સરહદની લડાઈ છે તેમાં આર્થિક મોરચે જ ભારતે ચીનને હરાવવું જોઈએ તેવું વેપારીઓનું પણ કહેવું છે અને ચીનની પ્રોડક્ટને બંધ કર્યા સિવાય ચીન સામે એવી જ પ્રોડક્ટ જો ભારતમાં બનવાની શરૂઆત થઈ જાય તો ચીનને ભારે નુકસાન થઈ શકે છે અને તેવી શરૂઆત રાજકોટના વેપારીઓએ શરૂ પણ કરી દીધી છે